નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, બ્રિટનના કિંગ ચાર્લ્સને કેન્સર હોવાનું ઘટસ્ફોટ થયું છે. કિંગ ચાર્લ્સ કે જેમને કેન્સર થયા હોવાની વિગતો સામે આવી છે. બકિંગહામ પેલેસે નિવેદન જાહેર કરીને આ અંગે જાણકારી આપી છે કે કિંગ ચાર્લ્સ કે જેઓને કેન્સર છે, સત્તાવાર કાર્યક્રમોથી અંતર જાળવવા ડોક્ટરે તેમને સલાહ આપી છે કે જે તેમના રૂટીનની અંદર ઘણા બધા કાર્યક્રમો હોય પરંતુ તેની અંદરથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. બકિંગહામ પેલેસ છે બ્રિટિશ રાજવી પરિવારનું સત્તાવાર નિવાસ સ્થાન, પરંતુ ઘણા બધા કાર્યક્રમોથી તેમને દૂર રહેવા માટેની વાત કહેવાય. 75 વર્ષીય ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર છે તેની માહિતી હાલ નથી આપવામાં આવી, પરંતુ જે પ્રમાણે વિગતો સામે આવી છે કે કેન્સર થયા હોવાનું ઘટસ્ફોટ છે. બકિંગહામ પેલેસે નિવેદન જાહેર કરીને અંગે જાણકારી આપી છે. સત્તાવાર એક ટ્વીટ જાહેર કરવામાં આવ્યું જેની અંદર તમામ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. બ્રિટનના કિંગ ચાર્લ્સને 74 વર્ષની વયે બ્રિટનની ગાદી સંભાળી હતી. આખરે કિંગ ચાર્લ્સ III કોણ છે તેની વાત કરી છે. વર્ષ 2022માં રાણી એલિઝાબેથ બેના મૃત્યુ પછી તેમણે આ ગાદીને સંભાળી હતી. કિંગ ચાર્લ્સે લંડનની ખાનગી હોસ્પિટલમાં પ્રોસ્ટેટની સર્જરી પણ કરાવી હતી. સેન્ડિંગહામના એક ચર્ચમાં કિંગ ચાર્લ્સ જોવા મળ્યા હતા. તેમણે લોકો સાથે હાથ મિલાવ્યા અને તેમનું અભિવાદન પણ સ્વીકાર્યું હતું. કિંગ ચાર્લ્સ III કે જેઓએ અભિવાદન પણ સ્વીકાર્યું. બ્રિટિશ પીએમ ઋષિ સુનકે રાજા ચાર્લ્સના ઝડપથી સ્વાસ્થ્ય થવાની કામના પણ કરી છે. જેવી જ વિગતો સામે આવી તે પછી તેમના સ્વાસ્થ્યને સારું થવા માટે તમામ જગ્યાએથી તેમને બ્લેસિંગ્સ મોકલવામાં આવી રહ્યા છે. વર્ષ 2022ની અંદર રાણી એલિઝાબેથના મૃત્યુ પછી તેમણે આ ધુરા સંભાળી હતી. કિંગ ચાર્લ્સ કે જેઓ લંડનની ખાનગી હોસ્પિટલમાં થોડા સમય પહેલા પ્રોસ્ટેટની સર્જરી કરાવી હતી. હવે એ જે સર્જરી કરાવી છે તેના કારણે આ કેન્સર થયું છે કે કેમ તેને લઈને પણ પ્રશ્નાર્થ છે, પરંતુ કયા પ્રકારનું કેન્સર છે, શા માટે કેન્સર થયું છે એવી કોઈ જ વિગતો અત્યારે સત્તાવાર રીતે બહાર નથી આવી. પરંતુ કિંગ ચાર્લ્સ III કે જેઓને કેન્સરની વિગતો સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી. આજ અંગે સહયોગી કામેશ આપણી સાથે જોડાઈ ગયા છે. કામેશ, કિંગ ચાર્લ્સ III કે જેઓને કેન્સરની વિગતો સત્તાવાર રીતે બહાર આવી છે કે તેમને કેન્સર છે, અત્યારે તો તમામ તેમના સારું સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યા છે. વધુ વિગતો. બિલકુલ ચોક્કસથી માનસી, આપને જણાવી દઉં કે બ્રિટનની જો વાત કરવામાં આવે તો બ્રિટનની રાજનીતિને લઈને ખૂબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અને તેની જો વાત કરવામાં આવે તો બ્રિટનના રાજા ચાર્લ્સ III ને કેન્સર થયું હોવાની સત્તાવાર જાણકારી અત્યારે સામે આવી રહી છે. ખૂબ મોટા સમાચાર બ્રિટનની રાજનીતિ માટે કહી શકાશે, કારણ કે તેની જો વાત કરવામાં આવે તો બકિંગહામ પેલેસ દ્વારા સત્તાવાર રીતના નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. વિગતસર જો વાત કરવામાં આવે તો બ્રિટનના રાજા ચાર્લ્સ આ દિવસોમાં અત્યારે હાલ એક અલગ પ્રકારના કેન્સરથી પીડિત હોવાની જાણકારી અત્યારે સામે આવી છે. બકિંગહામ પેલેસ દ્વારા જે સત્તાવાર રીતના નિવેદન અપાયું છે તેમાં જાણકારી આપવામાં આવી છે કે 75 વર્ષના જે રાજા ચાર્લ્સ છે તેમને હાલમાં જ પ્રોસ્ટેટની વૃદ્ધિની સારવારને કારણે કેન્સર હોવાનું નિદાન થયું છે. જો કે આ પ્રોસ્ટેટ કેન્સર નહીં હોવાની જાણકારી પણ સામે આવી છે, આ ખુલાસો સામે આવ્યો છે. જો કે રાજા ચાર્લ્સ III એ કયા કેન્સરથી પીડિત છે તેની હજી સુધી કોઈ સત્તાવાર જાણકારી નથી આપવામાં આવી. આ સાથે જ તેમની સારવાર સંપૂર્ણપણે હકારાત્મક રીતે ચાલી રહી છે અને આ સમગ્ર અત્યારે જે ઘટનાક્રમ થઈ રહ્યો છે તેમને કેન્સર હોવાનું જે નિદાન સામે આવ્યું છે તેને લઈને તેમના જાહેર કાર્યક્રમો જે છે આગામી એ પણ હવે રદ કરવામાં આવશે. આ સાથે જ બ્રિટનના ઋષિ સુનકની જો વાત કરવામાં આવે તો તેમણે પણ ખાસ ટ્વીટના માધ્યમ દ્વારા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ ટ્વીટ કર્યું હતું ને રાજા ચાર્લ્સના ઝડપથી સ્વસ્થ થવાની તેમણે કામના વ્યક્ત કરી છે. જી, આભાર કામેશ માહિતી માટે.